पुलिस कमिश्नर श्री अमदावाद शहर तथा अधिक पुलिस कमिश्नर श्री क्राइम ब्रांच तथा नायब पुलिस कमिश्नर श्री एसओजी क्राइम ब्रांच नाओ अमदावाद शहर में नशीला पदार्थनी हेराफेरी अटकाववा सारू असरकारक कामगिरी मददनीश पुलिस कमिश्नर श्री एसओजी क्राइम ब्रांच नाओ ने सुपरविजन तथा मार्गदर्शन आधार पुलिस इंस्पेक्टर एडी परमार नाओ ने खानगी राहे बातमी हकीकत मिली थी जेम अमदावाद शहर ठक्करबापा नगर हरिजन सिंधी कोऑपरेटिव सोसायटी में दुकान नंबर 20 खाते एक ईसम मयूर उर्फे मोनू अशोक सिंह क्षत्रिय उम्र वर्ष 26 जे अक्षरधाम रेसिडेंसी निकोल डीमार्ट पास नवा नरोड़ा अमदावाद शहर ने कुल 1255 कप सीरपनी बॉटलों कुल किंमत रुपया 2,37,195 तथा मोबाइल फोन एक किंमत रुपया 7,000 तथा रोकड़ना 550 एम कुल मड़ी ने 2,44,745 ना मुद्दामाल साथे झड़पी पाड़वामां आव्यो हतो। ગઈકાલે અમારી એસઓજી ની ટીમ ને જે બાતમી મળી એના અનુસાર અનુસંધાને મયુરસિંહ અશોકસિંહ છત્રી કરીને જે એક યુવક હતો એની બાતમી જે મળેલી એના અનુસંધાને ઠક્કરબાપા નગરમાં એક દુકાનમાં એને જે જથ્થો રાખેલો હતો એની ઉપર રેડ કરી અને અમે એને 1255 બોટલ સાથે પકડી પાડેલ છે। આ જે ઈસમ છે એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે અને છેલ્લા 3 મહિનાથી ધંધો કરે છે અને આ અગાઉ એના ભાઈ અને એના ફાધરના નામનું લાયસન્સ હતું પણ તો એ લાયસન્સ એને રિન્યુ કરાવેલ નથી અને 9 મહિના પહેલા જ લાયસન્સ એનું એક્સપાયર થઈ ગયેલું છે અને એનું જે લાયસન્સનું જે જથ્થો રાખવાનું જે એડ્રેસ છે એ પણ અલગ હતું એટલે અહીંયા તો એ ગેરકાયદેસર જથ્થો રાખી અને છેલ્લા 3 મહિનાથી રખિયાલ બાપુનગર અને ઠક્કરબાપા નગર એરિયામાં છૂટક વેચાણ કરી અને જે કપ સિરપ છે એ પ્રકારે પોતે ધંધો કરી રહ્યો હતો। આરોપી છે એ કડીની કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં સ્ટુડન્ટ છે ફાઇનલ યર આવું કરવા પાછળનું શું કારણ એની લાયસન્સ એને રિન્યુ નતું કરાવે એનો પરિવાર શું કરતો પાછળનો મારી પ્રાથમિક પૂછપરછમાં અમને એવું કારણ લાગે છે કે હાલ લઈને પેલું લાયસન્સ વાળો જે ધંધો બંધ થયેલો તેથી આ ગેરકાયદેસર ધંધો ચાલુ કર્યો જાય છે। માત્ર માત્ર નશો કરવાવાળા વ્યક્તિઓને તે આપતો હતો? હા એના ઓળખીતા જે નશો કરવાવાળા વ્યક્તિઓ છે તેને જ આપતો હતો। ગેરકાયદેસર એને પ્રોવાઇડ કર્યો હશે તો એની સાથે સામે પણ કાર્યવાહી કરવામાં આવશે કંપની હોય કે ડિસ્ટ્રીબ્યુટર। એ અમે તપાસ કરી રહ્યા છીએ અમને કેવા મુજબ તો કે અમે ભૂલી ગયા હતા એવું કહે છે પણ અમને જે લાગે છે પ્રાથમિક પૂછપરછમાં કે એને જગ્યા પણ બદલી નાખી છે એટલે એ ધંધામાં એને ઇન્ટરેસ્ટ ન હોય પણ આ કપ સિરપનો જ ખાલી એક ધંધો કરવો જેથી એને લાયસન્સ ન લીધેલું જાય છે। ના એવું કોઈ કોલેજમાં હોમ ડિલિવરી આપવા જવું અથવા કોઈ બોલાવે ત્યાં જવું એવું નથી। હાલની જે પૂછપરછ અને પ્રાથમિક તપાસમાં એ દુકાન ઉપર આવીને જેના જે બાંધેલા ગ્રાહકો ઓળખીતા હતા એ આવીને લઈ જવાનું। એ અમે તપાસ કરી રહ્યા છીએ એનો ભાઈ અને એના ફાધરની પણ તપાસ કરવામાં આવશે। હાલ અમે એક આરોપીને ત્યાંથી જગ્યા ઉપરથી જે અટક કરેલ છે હવે આગળની તપાસમાં જે કોઈ સામે પુરાવા મળશે અને જે કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે। तो व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।